હવે સમાચાર વિગતવાર ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ભાજપા પ્રમુખ સેવટુ વસાવા ઉપર કેટલીક મહિલાઓએ ગત રાત્રિના હુમલો કરીને માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો આ ઘટના અંગે વાલિયા પોલીસ મથકમાં બે સામ સામે ફરિયાદ નોંધાવા પામી હતી વાલિયા ગ્રામ પંચાયતના સરપંચ ગોરધનભાઈ વસાવાના પત્ની સુરતાબેને વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જેમાં વિગતો તેમના પતિ ગામના સરપંચ છે તેમના ઘરે ગામમાંથી વીસથી તેજ જેટલી મહિલાઓ આવી હતી અને અમારા વિસ્તારના વિકાસ કામો કેમ કરતા નથી તેમ કહીને ફરિયાદ કરતા સુરતાબેન અને તેમની દીકરી સેજલબેન સહિત તમામ મહિલાઓ ગત રાતના ઉપસરપંચ કુસુમબેન ગોહિલના ઘરે રજૂઆત કરવા ગયા હતા જ્યાં ભાજપા પ્રમુખ સેવટુ વસાવા ઉપસરપંચ પુત્ર પ્રતીક સહિત સુરેશ લાલુ જીગર કમલેશ વસાવા પ્રદીપ ભરથાણિયા નાઓ બેઠા હતા આથી તેમને કુસુમબેન ને મળવું છે તેમ કહેતા સેવટુ વસાવાએ કહ્યું હતું કે કુસુમબેન નથી શું કામ છે ત્યારે સુરતાબેને કહ્યું હતું કે મારા પતિ સરપંચ છે તેઓ વિકાસ કામો કરવા માંગે છે તો પછી ઉપ પુત્ર પ્રતિક અને તેના મળત્યા કેમ વિકાસ કામો થવા દેતા નથી તેવી રજૂઆત કરવા સેવતુ વસાવા સહિતના ત્યાં બેઠેલા તમામ લોકો ઉશ્કેરાઈ ગયા હતા તેમણે સેજલબેનને છાતીના ભાગે પકડીને માર મારવાનું શરૂ કરતા અને ગાળો બોલવાનું કહેતા આ દરમિયાન સુરતાબેન પણ છોડાવવા પડતા તેમના દંડા તથા સરિયાથી માર મારીને સેજલનો ડ્રેસ ફાડી નાખ્યો અને સુરતાબેનની સાડી કાઢી નાખીને સેવટુ વસાવા અને સાથીઓને બૂમ પાડીને કહ્યું કે બંનેને ઘરમાં લઈ આવો તેમની સાથે બળાત્કાર કરી નાખીએ તેવી ધમકી આપી જીવટી નહીં છોડીએ જાનથી પાણી નાખીશું ટેમ કહેતા મહિલાઓ ભાજપ પ્રમુખ સેવટુ વસાવા સહિતના લોકોને ધાળી નાખ્યો હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં ઉપરોક્ત તમામ સામે સુરતા ગોરધન વસાવાએ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જ્યારે બીજી ફરિયાદ વાલિયા પોલીસ મથકમાં કમલેશ વસાવાએ આપી હતી જેમાં તેઓએ તેમજ સરપંચના પુત્ર પ્રતિક ઉર્ફે પૃથ્વી ગોહિલ વસાવા ઘરની બહાર પર બેઠેલા હતા તે દરમિયાન સરપંચ ગોરધન વસાવા તેની પત્ની સુરતા પુત્રી સેજલ સરપંચનો પુત્ર દિનેશ વસાવા સહિત ત્રીસથી થી ચાલીસ લોકોના તોળાએ આવીને હુમલો કરી દીધો હતો અને દિનેશ દ્વારા સેવટુ વસાવાની છાતી પર ચારો મૂકી તેને મારી નાખવાની તેમજ રજની નામના યુવાને પકડી રાખીને તેના ખિસ્સામાંથી રૂપિયા પાંચ હજાર છસો પચાસ કાઢી લઈ તેમની પહેલી સોનાની વીતી કાઢી લઈ લૂંટ ચલાવી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે સરપંચ સહિત તેમની પત્ની પુત્રી પુત્ર સહિત ચાલીસ જણ સામે મારામારીનો હુમલો કરવા સહિતની કલમ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે